युवा वर्ग माटे नहीं लेटेस्ट फैशन नहीं लाजवाब अवनवी आइटमों माटे जेसन्स 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 फरी लाए छे तमारा माटे बेस्ट ऑफर आवो बधारो अमारा मोगरा घर रहो अपना मनपसंद जेसन्स मा आपनो अविस्मरणीय हार्दिक स्वागत छे। टी शर्ट 150 मा एक 200 मा बे टी शर्ट 150 फॉर्मल शर्ट 200 मा एक 500 मा त्रण कॉटन शर्ट 250 मा एक 600 मा त्रण कॉटन शर्ट 350 थी 450 पार्टी वेयर शर्ट 450 जींस पेंट 350 फॉर्मल पेंट 350 थी 550 यो यो कॉटन पेंट 350 थी 550 बाबू मोसाय कॉटन केपरी 250 नाइट सूट अने केपरी सूट 350 रुपया फैंसी जैकेट 350 तथा सूट शेरवानी इंडो वेस्टर्न रेडी तथा ऑर्डर मुजब अने 1982 થી સફળતા પ્રગતિના પંથ પર અવિરત ટેલરિંગનો શોરૂમ અમારું સ્થળ નોંધી લેશો જેસન્સ મેન્સવેર અનમરિંગ રોડ પાંજરાપોર શેરીની બાજુમાં ભુજ કચ્છ મુકેશભાઈ મોબાઈલ નંબર 9492409939 વીરેન કુમાર 9898981181 દર્શક મિત્રો નમસ્કાર હું કલ્પના શાહ કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીશું કચ્છી માડવો મેઘરાજાને બતાવવા થઈ જજો તૈયાર પાંચ દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી સાથે ચોમાસું જામ્યું ભુજમાં તસ્કરોનું રાજ મેઇન બજાર વાણિયાવાડમાં મોટી દુકાનોમાં ખાતર પાડનાર તસ્કરો સીસીટીવીનું મેમરી બોક્સ પણ ઉપાડી ગયા અને વિસનગરમાં પત્રકારો ઉપર થયેલા હુમલા સામે કચ્છના પત્રકારોએ દર્શાવ્યો વિરોધ કલેક્ટરને આવેદન પત્ર આપી પત્રકારો ઉપર હુમલો કરનાર ગુનેગારોને પકડવા મુખ્યમંત્રી પાસે કરી માંગ હવે જોઈએ સમાચારો વિસ્તારથી શરૂઆત કરીએ મેઘરાજાના વધામણાથી વરસાદ ક્યારે આવશે હવે શું થશે એવી તમામ ચિંતાઓ મેઘરાજાની કૃપાથી ટળી ગઈ છે છેલ્લા બે દિવસથી કચ્છના તમામ 10-10 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ગામડાથી માંડીને શહેરો સુધી સાર્વત્રિક વરસાદથી હવે કચ્છી માડુઓની ચિંતા હળવી થઈ છે જો કે હજી એ સારા શુકનવંતા સમાચાર એ છે કે બે દિવસથી જામી ગયેલો ચોમાસાનો માહોલ અઠવાડિયા સુધી રહેશે મેઘરાજાને લાપસીના આંધણથી બતાવવા તૈયાર રહેજો 30 જુલાઈ સુધી કચ્છમાં વરસાદી માહોલ સાથે હળવો અને ભારે વરસાદ પડશે એવું કહેતા કચ્છના હવામાન વિભાગના વડા રાકેશ કુમાર દેખી બારિશ કા તો જૈસે અભી આપકો માલૂમ હૈ કે બારિશ કા દૌર અભી ચલ રહા હૈ ઓર યે અભી બારિશ જારી રહેગી લગભગ એક હદ સપ્તાહ તક और यदि आप अभी बारिश की बात करें तो 2-3 दिनों तक आपका लाइट से मॉडरेट रेनफॉल जारी रहेगा और 1-2 प्लेसेस में हैवी रेनफॉल भी देखने को मिलेगा परंतु यदि 29 और 30 तारीख की बात करें उस समय हैवी मॉडरेट से हैवी रेनफॉल हमें देखने को मिलेगा काफ़ी प्लेसेस में और कुछ जगह पे वेरी हैवी रेनफॉल भी हो सकता है और यदि हाँ जी यदि पवन की गति की बात करें तो अभी तो इतना नहीं रहेगा 25 तारीख तक परंतु 26 तारीख से इसके बढ़ने की पूरी संभावना है जो कि 15 से 20 किलोमीटर प्रति घंटे की रफ्तार तक पवन चलेगी देखिए हैवी रेनफॉल का जैसे मैंने बताया कि अभी जो है 28 तारीख तक जो है मॉडरेट से हैवी लाइट से मॉडरेट रेनफॉल और कुछ जगह पे हैवी रेनफॉल की संभावना बनी हुई है परंतु यदि 29 तारीख से 29 30 और 31 तारीख की बात करें इन 3 दिनों में जो है मॉडरेट से हैवी रेनफॉल और कुछ जगह पे वेरी हैवी रेनफॉल भी देखने को मिलेगा यदि हम कच्छ रीजन की बात करें उसका कारण यह है कि एक लो प्रेशर सिस्टम बनने की संभावना बन गई है जो कि कच्छ और पाकिस्तान का जो बॉर्डर है वहाँ पे आसपास में और राजस्थान का जो बॉर्डर है उस एरिया में ये लो प्रेशर बनने की संभावना है जिसकी वजह से हैवी रेनफॉल देखने को मिलेगा રાજ્ય મંત્રી અને કચ્છના લોકપ્રિય નેતા તારાચંદભાઈ છેડાનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે લોકોએ તેમના દીર્ઘાયુ માટે કરેલી પ્રાર્થનાઓ ફળીભૂત થઈ છે હૃદયના વાલ્વ અને નસોની બ્લોકેજની શારીરિક તકલીફને પગલે મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા રાજ્ય મંત્રી તારાચંદભાઈ છેડાનું હૃદયની બાયપાસ સર્જરીનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે રાજ્યમંત્રી તારાચંદ છેડાનું ઓપરેશન 6 કલાક સુધી ચાલ્યું હતું તારાચંદભાઈ છેડાનું સ્વાસ્થ્ય ઝડપભેર સારું થાય એવી શુભેચ્છા સાથે તેમના દીર્ઘાયુ માટે કચ્છભરમાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું મુંદ્રા માંડવી ભુજ સહિતના સ્થળોએ સમૂહ જાપ હોમ હવન સહિતના ધાર્મિક વિધિ વિધાન દ્વારા સૌએ શ્રી છેડાના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી શ્રી અખિલ કચ્છ રાજકોટ મહાસભા દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમ વિશે માહિતી આપતા પ્રમુખ જયપ્રકાશ ગોર ગુજરાત સરકારના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી
તારાચંદ ભાઈ છેડાની તબિયત નાદુરસ્ત છે. આજે બોમ્બે હોસ્પિટલમાં એમનું બાયપાસનું ઓપરેશન અને વાલ્વનું ઓપરેશન થવાનું છે. માનનીય તારાચંદભાઈ કચ્છ માટે અને ગુજરાત માટે જે સેવા કરે છે, ગૌ સેવા, માનવીની જે સેવાનું એમનું જે મોટું અભિયાન છે, એના માટે અખિલ કચ્છી રાજગોર મહાસભા અને કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેમના દીર્ઘાયુષ્ય અને તંદુરસ્તી માટે એક મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવે છે, જેમાં લગભગ 31 ભૂદેવો દ્વારા 125,000 જેટલા મહામૃત્યુંજય જાપ ખરાશંકરભાઈ ગોરની આગેવાની હેઠળ કરવામાં આવે છે. અખિલ કચ્છી રાજગોર મહાસભા અને સમસ્ત બ્રહ્મ સમાજને એક એવી લાગણી થઈ કે તારાચંદભાઈ સતત બ્રાહ્મણોની પડખે ઊભા રહે છે. હમણાં તાજેતરમાં જ પૂજ્ય રમેશભાઈ ઓઝાની જ્યારે કથા હતી ત્યારે શ્રી તારાચંદભાઈ છેડાનો એમાં મુખ્ય યજમાન પણ હતા અને ખૂબ તન મન અને ધનથી અમારી સાથે રહી અને અમારી સાથે રહ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મ સમાજની મોરારી બાપુની કથામાં પણ મુખ્ય યજમાન રહી અને બ્રાહ્મણોની સાથે તારાચંદભાઈ રહ્યા હતા. તો સમસ્ત સમાજની એક લાગણી હતી કે ભાઈ શ્રી તારાચંદભાઈની તબિયત તંદુરસ્ત રહે, દીર્ઘાયુષ રહે, જેથી કચ્છ ગુજરાત સમસ્ત માનવ સમાજ અને ગાયોની સેવા કરે, એમને ભગવાન તંદુરસ્તી આપે, એના માટે આજે જે આયોજન કરવામાં આવેલ છે. ભૂદેવો, સમસ્ત બ્રહ્મ સમાજ અને અખિલ કચ્છી રાજગોર મહાસમાજ મહાસભા અને ભુજ રાજગોર સમાજના બધા આગેવાનો અને સમસ્ત અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છે. ક્યાંક નવકાર મંત્રના જાપ, તો ક્યાંક હોમ હવન, તો ક્યાંક મહામૃત્યુંજય મંત્રના જાપ, એમ દિવસભર ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા હતા. અખિલ કચ્છ રાજગોર મહાસભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 31 ભૂદેવો જોડાયા હતા. અગ્રણી હીરાલાલ મોતાએ પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી. સમગ્ર કચ્છની ચિંતા અને એમની સેવા જે છે એને ધ્યાનમાં રાખી અને સમગ્ર કચ્છના લોકોને પણ એમનું જે કાર્ય થઈ રહ્યું છે એ હંમેશા કાર્ય કરી રહ્યા છે, એ હંમેશા સારામાં સારું કાર્ય કરે અને કરતા રહે એવી એમને ભગવાન આયુષ્ય આપે એવી એવી આ જે ઓપરેશનની એમને એમના ઉપર જે વિકટ પરિસ્થિતિ આવી છે એમાંથી પાર પડી જાય એના માટે અમારા કચ્છી રાજગોર મહાસભા અને કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ બંનેના સંયુક્ત ઉપક્રમે એમના લાંબા આયુષ્ય માટે અને એમના ઉપર થઈ રહેલ ઓપરેશન માટે સફળતા મળે અને તેઓ શ્રી હંમેશા કચ્છના લોકોની સેવા કરતા રહે એવી ભાવના માટે 125,000 મહામૃત્યુંજયના જાપ તથા ભગવાન શ્રી મહાદેવ રૂપ ઉપર રુદ્રાભિષેકનું આયોજન ભુજ શહેરમાં આપણે દ્વિધામેશ્વર મહાદેવના મંદિરની સમીપે રાખવામાં આવ્યું છે. મહામૃત્યુંજયના જાપ હિન્દુ સંસ્કૃતિના પુરાણો મુજબ મહામૃત્યુંજયના જાપ જે છે એ કોઈ પણ જીવના રક્ષણ અર્થે હંમેશા કરવામાં આવતા હોય છે અને આ જાપથી અનેક વખત અનેક એવા પ્રસંગો બનેલા છે કે આ જાપથી અનેક પ્રસંગોમાં જીવનું રક્ષણ થયું છે. એટલે મહામૃત્યુંજયના જાપથી તારાચંદભાઈના જીવનું રક્ષણ થાય અને એમને લાંબુ આયુષ્ય મળે એવા હિન્દુ સંસ્કૃતિના વિચારો, હિન્દુ સંસ્કૃતિના ધારાધોરણો કે હિન્દુ સંસ્કૃતિની જે પરંપરા છે એને ધ્યાનમાં રાખી અને આ મહામૃત્યુંજયના જાપનું અમે આયોજન કર્યું છે. ભુજના પાણીયાવાડના મોટા શોરૂમોમાં થયેલી ચોરીની ઘટનાએ ચકચાર સાથે ચિંતા સર્જી છે. હવે તો ચોર પણ ટેકનોલોજીથી માહિતગાર થયા હોય તેમ સીસીટીવીનું મેમરી બોક્સ ઉપાડી જતાં પોલીસ માટે ચોર પકડવાનું મુશ્કેલ બન્યું છે. જો હવે તસ્કરોથી સાવધ રહેવું હશે તો જાતે જાગૃત થવું પડશે. ભુજના મુખ્ય વ્યાપારી વિસ્તાર એવા વાણિયાવાડમાં એક સાથે 4-4 દુકાનોમાં ખાતર પાડીને તસ્કરોએ દેકારો બોલાવી દીધો છે. વાણિયાવાડ જૈન ગુર્જરવાડીની બાજુમાં આવેલી શેરીના શોરૂમોનું આ દ્રશ્ય છે. અહીં મોટા મોટા 4 શોરૂમોમાં તસ્કરોએ ઉપરના રસ્તેથી પ્રવેશીને ચોરી કરી હતી. વાણિયાવાડ જેવી ધમધમતી બજારમાં 4-4 દુકાનોમાં થયેલી ચોરીની ઘટના ભુજમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. આ ઘટનામાં ચોરી કરનાર તસ્કરો હવે કેવા હોશિયાર થઈ ગયા છે તે પણ સામે આવ્યું છે. સીસીટીવી કેમેરાનું મેમરી બોક્સની ચોરી કરીને તસ્કરોને સંતોષ ન થયો હોય તેમ સીસીટીવીના વાયરો કાપીને ચોરી કરી હતી. જો કે આ ચોરીમાં રોકડ રકમ વધુ ગઈ નથી, માલ સામાન જ ગયો છે. પણ વેપારીઓએ પોલીસ ફરિયાદ ટાળવાનો પ્રયાસ કર્યો હતો તો મીડિયાને પણ શું શું ચોરાયું છે એ વિશે વધુ માહિતી આપવાનું ટાળ્યું હતું. સાંભળીએ વેપારીઓની વાત, ચોરી થઈ છે પણ વધુ કંઈ ગયું નથી. સવારના 9:45 દુકાન ખોલી ત્યારે ખબર પડી કે ચોર આવ્યા છે. તો અમારી દુકાનમાં તો વધારે નુકસાન નથી થયું, 2500-3000 જેવું દાનપેટી લઈ ગયા છે સુપાસોની, બાકી કાંઈ નુકસાન નથી વધારે. પણ અમારી એવી ઈચ્છા છે કે રાતના પોલીસ પહેરો કે એવું હોય તો નુકસાન ન થાય
અહીંયા કને માણીવાડમાં ઘણી દુકાનો નુકસાન થયું છે. આજે કઈ દુકાનો તૂટ્યા છે? કઈ કઈ દુકાનો છે? ચાર પાંચ દુકાનના તાળા તૂટ્યા છે. આજે મુંબઈ સેન્ટ્રલ, શાહપ્રદાસ, રજવાડી, સિદ્ધિ બુક, ન્યુ વિદ્યા મંદિર બધી જગ્યાએ આવ્યા છે. બધા ક્યાંથી એન્ટર થયા હતા? શું જોવા મળે છે તમને? અગાસી ઉપરથી આવ્યા છે, દરવાજાના તાળા તોડીને કે સિમેન્ટની બારીઓ તોડીને આવ્યા છે. મારી દુકાનનું નામ સિદ્ધિ બુક સ્ટેશનરી. અમારી દુકાને રાતના સમયે કોઈ બી આવી અને ત્રીજા માળેથી પતરા તોડીને અંદર આવી અને તાળાને ચેક તોડ્યા છે, પણ કાંઈ અમારું ક્યુ નથી, એક ડીવીઆર સિસ્ટમ ખાલી લઈ ગયા છે. મહેસાણાના વિસનગરમાં પત્રકારો ઉપર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત કચ્છ સુધી પડ્યા છે. કચ્છના પત્રકારોએ એક થઈને મીડિયા ઉપર વધતા જતા હુમલાના બનાવોને વખોડીને ગુનેગારો વિરુદ્ધ આકરા પગલા ભરવા માંગ કરી છે. દરરોજ વિવિધ સમાજો, રાજકીય પક્ષો, ગ્રામીણ અને શહેરી નાગરિકોની રજૂઆતોનું કવરેજ કરતા પત્રકારોની આ રેલી છે. મહેસાણાના વિસનગરમાં પત્રકારો ઉપર થયેલા હુમલાની ઘટનાને વખોડીને કચ્છના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ આ રેલીમાં સરકારને, તંત્રને અને લોકોને જાગૃત કરવા જોડાયા હતા. લોકશાહીમાં પત્રકારત્વ એ ચોથી જાગીર ગણાય છે. ટોળાશાહીમાં કે પછી વ્યક્તિગત રૂપે પત્રકારો ઉપરના વધતા જતા હુમલા સંદર્ભે કચ્છના પત્રકારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રાજ્યના મુખ્યમંત્રી સુધી કચ્છી પત્રકારોની રજૂઆત પહોંચાડવા જણાવ્યું હતું. રજૂઆત દરમિયાન જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ અને ડીએસપી ડીએન પટેલે કચ્છના પત્રકાર જગતની લાગણી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ગૃહમંત્રી રજની પટેલ સુધી પહોંચાડવા ખાતરી આપી હતી. આવેદન પત્ર આપતી વેળાએ પત્રકારોએ સૂત્રોચ્ચાર દ્વારા હુમલાના બનાવોને વખોડીને મીડિયાની વાણી સ્વતંત્રતા જાળવી રાખવાની લાગણી વ્યક્ત કરી હતી. રજૂઆત સંદર્ભે પ્રતિભાવ આપતા કચ્છ ન્યૂઝ ટીવી ચેનલના એડિટર વિનોદ ગાલા. વિસનગરની ઘટનાને કચ્છ પત્રકાર મંડળ વખોડી કાઢે છે. અમે એ પત્રકારો તરફ સહાનુભૂતિ પણ દર્શાવીએ છીએ કે જે સમાજની વાતને, સમાજનો આયનો સરકાર અને તંત્ર સુધી રજૂ કરતા હતા અને એમને ટોળાશાહીનો ભોગ બનવું પડ્યું. સાથે સાથે કચ્છના પત્રકારો એ ઈચ્છે પણ છે અને સરકાર પાસે પણ એ રજૂઆત કરવા ઈચ્છે છે કે જે રીતે પત્રકારો પર હુમલા વધતા જાય છે એ હકીકત ખરેખર નિંદનીય છે, વખોડવાપાત્ર છે અને પત્રકારો પરના હુમલા થતા અટકાવવા માટે સરકારે કોઈ દિશામાં વિચારવું જોઈએ, એક સારો કડક કાયદો લઈ આવવો જોઈએ. જે રીતે સરકારી અધિકારીઓ પોતાની ફરજ બજાવતા હોય છે અને ફરજમાં કોઈ પણ રૂકાવટ કરતું હોય છે તો એની સામે જે રીતે ગુનો દાખલ કરવામાં આવે છે એ જ રીતે પત્રકારોને પણ એક રક્ષણ આપવું જોઈએ કે જેથી એમાં રાજ્ય સરકારની, રાજ્યની પણ એક પ્રતિષ્ઠા વધશે. રજૂઆતમાં અગ્રણી પત્રકારો ગિરીશ જોશી, ભાવિન વોરા, નાદિર આણદાણી, હરેશ સતાણી, જય દવે, રાકેશ કોટવાલ, રાજુ ઠક્કર, દાઉદ સમેજા, અશોક પોમલ, અર્જુનસિંહ જાડેજા, મુન્નાભાઈ, લઘુ અખબાર મંડળના દર્શનકુમાર ઠક્કર, મયુર બોરીચા તેમજ જીતેશ મણિયાર સહિત કચ્છના બધા જ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ જોડાયા હતા. રજૂઆત અંગે પ્રતિભાવ આપતા દિવ્ય ભાસ્કર દૈનિકના ડેસ્ક હેડ ભાવિન વોરા. વિસનગરમાં થયેલા હુમલાને કારણે સમાજમાં એક ખોટી છાપ ઊભી થાય છે. ટોળાને એટલી હદે ભય ન હોવો જોઈએ કે અમે મીડિયા ઉપર પણ ગમે ત્યારે ગમે તેમ હુમલો કરી શકશું. એટલો કાયદો આપણો સક્ષમ હોવો જોઈએ અને એટલી વોચ તો રાખવી પડશે. સરકાર હોય, તંત્ર હોય કે કાયદો વ્યવસ્થા હોય, ટોળાને ધાકમાં રાખવું પડે. ટોળામાં એટલી બધી ભીતિ હોવી જોઈએ કે ભાઈ અમે મીડિયા ઉપર હુમલો ન કરવો જોઈએ. રાધર એ લોકો વિચારશે નહીં કે હુમલો કોની ઉપર કરવો, પરંતુ એટલું બધું પણ ઢીલું વલણ ન હોવું જોઈએ કે ગમે ત્યારે ગમે તેના ઉપર હુમલો થાય. એક સમાજને કારણે, આખા સમાજને કારણે બીજા લોકોને તકલીફ પડે એ આખી સમાજ વ્યવસ્થા બગડી શકે છે. રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ કામમાં કચ્છ ભરમાં જાણીતું નામ એટલે એચઆર ફર્નિચર માર્ટ. કોર્પોરેટ હાઉસ, ગવર્નમેન્ટ ઓફિસિસમાં દરેક પ્રકારના રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ માટે સંપર્ક કરો એચઆર ફર્નિચર માર્ટ. એક્સપર્ટ ઇન બોટમ પ્લેટ, ગેસ સિલિન્ડર, ટેલિસ્કોપ લિફ્ટ કવર, બેરિંગ કીટ, કેસ્ટર વ્હીલ, ઓલ ટાઈપ ઓફ રિવોલ્વિંગ ચેર મિકેનિઝમ. કોન્ટેક્ટ સુનિલ પરમાર, મોબાઈલ નંબર 8469680649. એચઆર ફર્નિચર માર્ટ, વાણિયાવાડ, પાંજરાપોળ, શેરી સામે, ભુજ. દાબેલીના ભાવમાં ધરખમ ઘટાડો. જનતા ડબલ રોટી વાળાની આકર્ષક ઓફર. ટેસ્ટફુલ દાબેલીના માત્ર ₹5. આ સ્પેશિયલ ઓફરનો લાભ લો અને માત્ર ₹5 માં દાબેલીની મોજ માણો. જનતા ડબલ રોટી વાળા, એસટી બસ સ્ટેશન, ભુજ.
અમારી અન્ય સ્પેશિયલ વેરાયટીઓ ટેસ્ટી ભેલ, નાયલોન ખમણ, ચટાકેદાર ભેલપુરી, સેવપુરી અને દહીંપુરી, દાબેલીની ટેસ્ટફુલ આઇટમો, સ્પેશિયલ જૈન મિક્સ દાબેલી, ડ્રાયફ્રૂટ દાબેલી અને ટેસ્ટફુલ ચટાકેદાર કડક. પાર્ટી તથા શુભ પ્રસંગોના ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો જનતા ડબલ રોટી વાલા, જનતા ભેલ એન્ડ ખમણ વાલા, એસટી બસ સ્ટેશન પાસે ભુજ. સંપર્ક આઈજી ચૌહાણ, મોબાઈલ નંબર 9879321221, 9879600776. જનતા ડબલ રોટી વાલા, જનતા ભેલ એન્ડ ખમણ વાલા, એટલે ટેસ્ટફુલ ચટાકેદાર વાનગીઓનો રસ્તા. ભુજના કેમ્પ વિસ્તારમાં જર્જરિત રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરતા વાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ જૂના સૂચિત રિંગરોડની વાત છેડી હતી. આ વિસ્તારના નગરસેવકો ઇસ્માઇલ માંજોઠી અને રાજેશ ગોરની ઉપસ્થિતિમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ જૂના રસ્તાની છેડાયેલી વાતે ચર્ચા જગાવી છે. ભુજના કેમ્પ એરિયાથી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલને જોડતો રસ્તો ભારે જર્જરિત થઈ ગયો હોઈ અવારનવાર આ રસ્તો બનાવવાની માંગણી થતી હતી. અંતે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ભાડા દ્વારા 1,22,00,000 રૂપિયાના ખર્ચે આ રસ્તાના નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, આ વિસ્તારના કોંગ્રેસી નગરસેવક ઇન્દુબેન ઠક્કર, ભાજપના નગરસેવકો ઇસ્માઇલ માંજોઠી, રાજેશ ગોર સહિત અગ્રણીઓ તેમજ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ શું કહ્યું? તેમની વર્ષો જૂની કલ્પના પ્રમાણે આ રસ્તો નવો બની રહ્યો છે, પણ છેલ્લી વાત ધ્યાનથી સાંભળજો. જે રિંગરોડનો વિવાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, એ જૂના સૂચિત રિંગરોડના નિર્માણની વાત નગરસેવકોની ઉપસ્થિતિમાં જ કરી રહ્યા છે. 1995માં આ વિસ્તારનો નગરસેવક તરીકે ચૂંટાયો. બરોબર છે. ત્યારથી આપની વાત સાચી છે. 20 વર્ષથી આ રસ્તાની માંગણી રહી છે અને આ રસ્તો બનાવવા માટે, કારણ કે ભુજા ડુંગરનું કેચમેન્ટ એરિયા આવે છે, અત્યારે આપ જોઈ શકો છો કે અડધા ઇંચ વરસાદમાં પણ કેટલું બધું પાણી હતી વહી નીકળે, જાણે નદી જાય એટલું બધું પાણી. ત્યારે મનમાં એક ડંખ હતો કે આ રસ્તો આપણે બનાવવો, પણ ક્વોલિટી રસ્તો બનાવવો છે. પણ ઈશ્વરે તક આપી અને ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીને ચેરમેન બન્યા પછી સ્વાભાવિક છે કે આ વિસ્તારના મારા આમ હું કાર્યકર્તા છું, આખી કાર્યકર્તાની ટીમ વિશેષ કરીને 11મા વોર્ડમાં ઇસ્માઇલભાઈ જે વર્ષોથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, રાજેશભાઈ ગોરજી માત્ર કાઉન્સિલર નથી, આ બધા અહીંયાના કાર્યકર્તાઓ છે, એ લોકોની પણ ખૂબ આ વિસ્તારના કાર્યકર્તાઓ હોય, પછી દરજી કોલોની, રામકૃષ્ણ કોલોની, હાઉસિંગ બોર્ડ કોલોનીના લોકો એ મારી પાસે અવારનવાર માગણી કરતા હતા. અને સ્વાભાવિક છે કે નગરપાલિકા 10-20 લાખ 30 લાખ સુધી રસ્તા બનાવે, જ્યારે આ સીસી રોડ બનાવવો હોય તો ખૂબ રકમની જરૂર પડે. એટલે હું રાહ જોતો હતો ભગવાન તક આપે, અને ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મને આ એક ઈશ્વરે તક આપી, આ વિસ્તારનું જે ઋણ ચૂકવવાની તક આપી. ત્યારે ફરીથી ઇસ્માઇલભાઈને અમારે તો ખૂબ જૂના કાર્યકર્તા પાર્ટીના રાજેશભાઈ જે બધા, એટલે અવારનવાર મેં રસ્તો બનાવો સારો બનાવો છે, 1,22,00,000ની આ માતબર રકમ ગ્રાન્ટ ફાળવી અને RNB પંચાયત દ્વારા રસ્તાનું આજે ખાતમુહૂર્ત કર્યું. ખાસ તો આગામી દિવસોમાં નગરપાલિકા ચૂંટણી આવી, કોઈ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સાથે અમે પ્રજાની વચ્ચે કામ કરનાર પાર્ટી છીએ, પ્રજાના વચ્ચે રહી અને સેવક તરીકે કામ કરીએ છીએ. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સૌનો સાથ સૌનો વિકાસ, એટલું જ નહીં સમવાય વિકાસ, અને આપના માધ્યમ દ્વારા હું એ પણ કહીશ કે આ રસ્તો માત્ર આ વિસ્તારનો કે સેન્ટ જ્યોર સ્કૂલનો કેટલો નથી, આ લાલ ટેકરીથી જે ભુજિયા ડુંગરનો જે મહત્વાકાંક્ષી રોડ છે આ વિસ્તારનો, જે પ્રજાના પ્રશ્નો છે એમાં પણ એને પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી, કોર્ટના જ્યાં કોર્ટમાં કાર્યવાહી ચાલે છે એની સાથે પ્રજાને પણ તે સુખદ સમાધાન કઈ રીતે મળે, એ રીતે રસ્તો કાઢી પ્રજાની સાથે રહી ને આ રસ્તો બનશે ભવિષ્યમાં ભુજિયા ડુંગર, એટલે આખો ગાંધીધામ તરફથી આખો ટ્રાફિક છે એ આ રસ્તા ઉપરથી જશે. અને ગુણવત્તાયુક્ત બને એના માટે કોને કામ સોંપવાનું છે, કેટલા કિલોમીટરનું કામ છે, ક્યારે પૂર્ણ થશે? આ 3 માસની મુદત છે કોન્ટ્રાક્ટરની, અને RNB પંચાયતે જે હોસ્પિટલ રોડ બન્યો છે એ કોન્ટ્રાક્ટરને જ આ કામ સોંપ્યું છે, એટલે આ કામ એને ટેન્ડર ભર્યા, ટેન્ડર પ્રક્રિયા છે આ તો બધું ખુલ્લું ઓપન બધું છે, અને ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયામાં કુદરતી રીતે હોસ્પિટલના જે કોન્ટ્રાક્ટર છે આપણે હોસ્પિટલ જોઈએ છીએ કે સંતોષજનક કામ કરેલું છે. આજે 3 વર્ષ થઈ ગયા તેમ છતાં ખૂબ
સારી પરિસ્થિતિમાં છે, એટલે એને પણ આગ્રહ કર્યો છે કે પ્રજાનું કામ છે, પબ્લિકનું કામ છે, આ ભુજની વચ્ચેનો રસ્તો છે, અનેક લોકો આના ઉપર ધ્યાન રાખશે. અને આપણા માધ્યમથી આ વિસ્તારના લોકોને પણ કહું છું કે ચોકીદાર તમે બનજો, આ વિસ્તારના કાઉન્સિલરો. કોન્ટ્રાક્ટર ઈમાનદારીથી કામ કરશે, પણ આપણે એને ધ્યાન રાખવું પડે દરેક વસ્તુને. કાંઈ પણ પ્રશ્ન હોય તો અમને કહેજો, તો આપણે કોન્ટ્રાક્ટરને સૂચના આપી શકીએ. કામમાં કાંઈ પણ હોય, તકલીફ હોય તો આપણે એનો ઉકેલ લાવી શકીએ. હવે શાળાના પાઠ્યપુસ્તકોમાં ભણાવાતા વિજ્ઞાનના પ્રયોગોનો વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ દ્વારા અનુભવ કરી શકશે. ભુજના ખેંગાર પાર્કમાં કાર્યરત કચ્છ મિત્ર લોક વિજ્ઞાન કેન્દ્ર અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી IPS દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ આણવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ દ્રશ્ય કચ્છની વિવિધ શાળાઓમાંથી એકઠા થયેલા વિજ્ઞાન શિક્ષકોનું છે. આ વિજ્ઞાન શિક્ષકો પોતપોતાની શાળામાં પાઠ્યપુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન ભણાવે છે, પણ પુસ્તકનું જ્ઞાન અને વિજ્ઞાનના સિદ્ધાંતોનું વાસ્તવિક જ્ઞાન એ બંને વચ્ચે ઘણું અંતર રહેલું છે. IPSએ હવે એ અંતર દૂર કરવાના ભાગરૂપે બાલભવન મધ્યે કાયમી પ્રયોગશાળા બનાવી છે. આ પ્રયોગશાળામાં શું શું છે, જો આપને સમય મળે તો આપના બાળકોને ખેંગાર પાર્કમાં આવેલ આ પ્રયોગશાળામાં લઈ જજો. અહીં વિજ્ઞાનના પ્રયોગોનું જીવંત નિદર્શન છે. આ પ્રદર્શન નિહાળીને વિદ્યાર્થીઓ એ સમજી શકશે કે રોજબરોજના ઉપયોગમાં આપણે જે કઈ ચીજ વસ્તુઓ વાપરીએ છીએ તેમાં વિજ્ઞાનની કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આ આયોજન વિશે વધુ માહિતી આપતા IPSના અક્ષય મલ્હોત્રા. યે સર, એક્ચ્યુઅલી હમારા જો હૈ યે ગુજકો સાયન્સ ક્લબ્સ હૈ, જો 70 ક્લબ હૈ પૂરે કચ્છ કે બીચ મે, હર તાલુકા કે બીચ મે સે ઇસમે ટીચર આયે હૈ. ये क्लब की स्थापना जो है 2010 के बीच में हुई थी. आज 5 साल से हम लोग जो है मिलजुल के काम करते हैं, तो बीच बीच में हम इन सब लोगों को बुलाते रहते हैं. ये क्लब्स हैं, इनके कोऑर्डिनेटर्स हैं, और फिर जो जो हम कार्य करते हैं, जो जो एक्टिविटीज़ हम लोग इनको देते हैं, वो ये सब लोग करते हैं और करके उसके बारे में हमारे को बताते हैं. तो हम 3-4 महीने में हम लोग एक बार मिल लेते हैं, जिससे हमें मालूम रहता है कि किस तरह से एक्टिविटी चल रही है, उनको कहाँ सुधार करना है, हमें कहाँ पर सुधार करना है. तो इस तरह से ये इसको हम गुजको साइंस क्लब बोलते हैं, और इसके बीच में टीचर्स अपने पॉइंट्स जो हैं वो एक्सप्रेस करते हैं. और इसके अलावा जो प्रोग्राम हो चुके हैं, जो प्रोग्राम इस समय चल रहे हैं और जो प्रोग्राम आने वाले हैं, इसकी माहिती भी, इसके अलावा मटेरियल भी, रिसोर्सेज भी हम इन लोगों को जो है वो प्रोवाइड करते हैं, ताकि ये अपनी एक्टिविटीज़ अपने क्लब्स के बीच में, जो इनके स्कूल के बीच में है, उसको वो कर सकें. और इसके अलावा आज हम बस थोड़ी देर के बीच में जिला शिक्षण अधिकारी साहब भी पहुँच रहे हैं, श्री MN भाई पटेल, तो वो भी जो है एक उद्घाटन करने वाले हैं ये नीचे के रूम के बीच में ही. हम इंडियन प्लेनेटरी सोसाइटी जो है, उन्होंने जो है एक नया वेंचर स्टार्ट किया है, जो इन सब गुजको साइंस क्लब्स के लिए बहुत ही उपयोगी होगा, बल्कि कच्छ के सब तमाम स्कूलों के लिए उपयोगी होगा. उसमें हैंड्स ऑन एक्सपेरिमेंट, जो हम हाथों से एक्सपेरिमेंट करते हैं, कोई भी एक्सपेरिमेंट करते हैं वो थ्योरी से बेटर होता है. तो वो एक एक्सपेरिमेंट की हमने एग्जीबिशन जो है वो लगाई है यहाँ पर, तो वो एग्जीबिशन का भी हम उद्घाटन करेंगे. तो आज के प्रोग्राम का यही मेन जो है वो हेतु था. खास के जो प्रदर्शन है, इनमें विशेषता क्या है? इसकी विशेषता ये है कि इसके बीच में कई तरह के एक्सपेरिमेंट्स हैं, जैसे सेंसर क्या है, वो किस तरीके से काम करते हैं, या चुंबकीय क्षेत्र है वो किस प्रकार से जो है वो काम करते हैं, या जो गति है उसके क्या नियम हैं, ये किस तरीके से काम करते हैं, बिजली जो है वो किस तरीके से काम करती है, उसको सिंपल तरीके से समझाने की कोशिश की गई है, और ताकि बच्चे उसको खुद ऑपरेट कर सकें, खुद समझ सकें, खुद क्वेश्चन पूछ सकें, ताकि उनकी जो जिज्ञासा जो है, जो कौतूहल उनके बीच में है, उसका भी जो है वो निदान साथ के साथ हो सके. अच्छा, इस प्रदर्शन का नाम क्या रखा है और कितने दिनों तक बच्चों को लाभ है? ये परमानेंट एग्जीबिशन है, ये जब भी बच्चे आएँ इसका लाभ आके ले सकते हैं. और हमारा तो केंद्र जो है 10 से 6 बजे तक डेली चालू रहता है, सिर्फ सोमवार को जो है वो बंद रहता है, और इतवार के दिन भी जो है वो रविवार के दिन भी चालू रहता है, तो उस दिन भी आके वो इसका लाभ ले सकते हैं. इसका प्रदर्शन का नाम क्या रखा? इसका नाम है द रियल एजुकेशन. इसका हमारा मुख्य हेतु ये है कि स्कूलों के बीच में हम साइंस सेंटर जो है स्थापित करें, ताकि बच्चे प्रैक्टिकल वे के बीच में जो है उसको अच्छी से समझ सके. तो दर्शक मित्रों, आ था आज ना समाचारों. फरी मड़ीशू आज समय आज चैनल पर. त्यां सुधी रजा लीए. धन्यवाद.